दरअसल हाल शुं कार्यवाही चाली रही छे अने तपासनी वात थई रही छे ए तपासने लईने कोई वधु विगतो જયેશ ઘટના બન્યાને લગભગ 2.5 કલાક જેટલો સમય થયો છે અને અત્યારે પણ જે પ્રકારે જોઈ શકાય છે કે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ અહીંયા ચાલી રહ્યું છે જે પ્રકારે ટાંકી ધરાશાયી થઈ છે અને જે તપાસના આદેશ અપાયા છે કે તેમાં એક કમિટી બનાવવામાં આવી છે જેની અંદર ફાયર બ્રિગેડના અધિકારી સહિત જે છે અન્ય અધિકારીઓ રહેશે પણ અત્યારે પ્રાથમિક ધોરણ જે છે તે રેસ્ક્યુ ઓપરેશનનું છે જે પ્રકારે અહીંયા જોઈ શકાય જે કાટમાળ અહીંયા સાઈડમાં લેવામાં આવ્યું હતું જે ઝાડ જે થડ કાપીને અહીંયા સાઈડમાં લેવામાં આવ્યું હતું તેને ટ્રેક્ટરોની મદદથી અહીંયા ખસેડવામાં આવ્યું છે અને કહી શકાય છે કે જે એમ્બ્યુલન્સ અહીંયા રાખવામાં આવી છે અને ધીમે ધીમે આ જે ટાંકીનો જે ભાગ જે છે તેમાં જે કાટમાળ જે છે તે દૂર કરવામાં આવી રહ્યો છે કારણ કે જો અંદર કોઈ ફસલ હોય તેની ઉપર કાટમાળ પડે તો તેને વધારે ઇજા થાય અથવા તો તેનો જીવ જોખમમાં ન મુકાય આ બાબતને એક ધ્યાન રાખવામાં આવ્યું છે જે પ્રકારે ફાયર બ્રિગેડના કર્મચારી જે જેસીબી પાસે દેખાઈ રહ્યા છે ત્યાં એક જગ્યા જે છે કે જ્યાં આ ટાંકીની અંદરના ભાગમાં જે છે તે જોઈ શકાય છે એટલે કે ત્યાંથી જોઈને અંદર આગળ જે જેસીબીની મદદથી લઈને કાટમાળ ધીમે ધીમે દૂર કરી રહ્યો છે અને તે પ્રકારે અહીંયા રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હજુ ચાલી રહ્યું છે કલેક્ટરે અહીંયા આવીને એક પ્રકારે અહીંયા ખુલાસો પણ કર્યો છે કે એક વ્યક્તિનું મોત થયું છે એક વ્યક્તિ ગંભીર જે છે જેને સારવાર આપવામાં આવી છે અન્ય લોકોને પણ સારવાર આપવામાં આવી છે પરંતુ શરૂઆતમાં જે માહિતી મળી હતી તે પ્રકારે 8 જેટલા લોકો આમાં દબાયા હોતા હતા અને તેમાંથી 4 લોકોને બહાર કઢાતા જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા આ પ્રકારની એક માહિતી હતી એટલે કે તેની પણ એક અહીંયા ખરાઈ કરવામાં આવી છે તમામ વિગતો મેળવવામાં આવી છે પરંતુ જે પ્રકારે આ ટાંકી ધરાશાયી થઈ છે 20 વર્ષ જૂની આ ટાંકી કહી શકાય છે અને જર્જરિત હાલતમાં હતી જેને એક રજૂઆત પણ કરી હતી ને તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા આ પ્રકારે ઘટના બની છે અત્યારે જે પ્રશાસન કહી શકાય જે તંત્ર કહી શકાય તે અહીંયા તમામ અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને એક વિગતો મેળવી રહ્યા છે અને એક નિરીક્ષણ પણ કરી રહ્યા છે સાથે જે આસપાસના વિસ્તારમાં પણ આ પ્રકારની ટાંકીઓ આવેલી છે તેનું પણ એક નિરીક્ષણ કરવાની એક સ્થાનિકો દ્વારા એક માંગ કરવામાં આવી છે એટલે કે તે બાબતે અહીંયા કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે પણ એક જોવાનો વિષય બની રહેશે કારણ કે આ પ્રકારની ઘટના જે છે તે શહેરમાં જે અમદાવાદમાં કહી શકાય પહેલી વાર નથી બનતી અગાઉ પણ જે છે કહી શકાય છે કે શહેરના જે પૂર્વ વિસ્તારની અંદર પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને તેમાં પણ ક્યાંક જે છે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા એટલે કે સીધું પ્રશાસન અહીંયા જવાબદાર ગણી શકાય છે અત્યારે જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અંદાજિત 2.5 કલાક જેટલો સમય થયો છે અને હજુ પણ કદાચ કહી શકાય જે કાટમાળ હટાવવાનું છે તેને જોતા 2 કલાક જેટલો સમય પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી શકે છે તે વધારે પણ સમય લાગી શકે છે પરંતુ હાલ જે છે પ્રાયોગિક જે પ્રાથમિક ધોરણ જે છે તે અંદર જો કોઈ લોકો જે ફસાયા હોય તેઓને બચાવ જે રેસ્ક્યુ ઓપરેશન કરવાની વાત જે છે તેને અત્યારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેને જોતા તમામ વસ્તુ અહીંયાથી જે છે ખસેડવામાં આવી છે જેથી કરીને એક જગ્યા કરવામાં આવે અને કાટમાળ જે છે તે આસાનીથી જે સરળતાથી અહીંયા દૂર કરી શકાય અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી શકાય પણ જય સર અહીંયા જે પ્રકારે ઘટના બની છે જે કોટ અહીંયા જે ટાંકી પડતાની સાથે પડ્યો છે તેની સાથે જે કેટરિંગનો ધંધો ચાલતો હતો તેનો શેડ પણ અહીંયા જે દટાઈ ગયો હતો તેમાં કેટલાક ગેસના બાટલા પણ કાઢવામાં આવ્યા જે બાટલા ક્યાંક જે ખાલી હતા તેથી જે બાટલા પણ દબાઈ ચૂક્યા હતા પરંતુ બ્લાસ્ટ કરતો હતો આ જ પ્રકારે કહી શકાય અહીંયા જે નીચેની તરફ જે જોઈ શકાય છે જે સ્થાનિકોને એક અહીંયા પણ એક ગેસના બાટલાનું ગોડાઉન પણ આવેલું છે જે કદાચ ગેરકાયદેસર હોઈ શકે છે અને આ જે કેટરિંગનો જે ધંધો પણ અહીંયા ચાલી રહ્યો છે તે પણ કદાચ ગેરકાયદેસર હોઈ શકે છે એટલે કે તેની પણ તપાસ થવી જોઈએ તે બાબતની પણ એક સ્થાનિકોની માંગ જે છે એટલે કે આ જે તમામ વસ્તુ અહીંયા જે શેડ સાથે ઉભો કરવામાં આવે છે તેની ઉપર પણ લઈને એક સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે જ્યારે આ ટાંકી પડી જે ધરાશાયી થઈ છે અને તેની લઈને લોકો દબાયા અને જે લોકોના મોત થયા છે તેની સામે પણ સીધા તંત્રને ત્યાં જવાબદાર ગણવામાં આવે છે અને હવે સ્થાનિકો એક માંગ કરી રહ્યા છે કે કડક કાર્યવાહી કરવામાં આવે અને આસપાસના વિસ્તારોમાં પણ એક સર્વે કરીને તેની ચકાસણી કરવામાં આવે બિલકુલ દરસલ તમામ